હેલો, વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું અર્ષિલ મહેતા આપનું ઈસીસીમાં સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર જોઈશું. એમાં પ્રિવિયસલી 12.1 ક્વેશ્ચન નંબર 4 સુધી ક્લિયર થઈ ગયું છે. 5મા નંબર દાખલા આજે શરૂઆત કરીએ છીએ. પ્રિવિયસલી કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો અથવા કહી શકો છો, એઝ વેલ એઝ મને આ વિડીયોઝને લાઇક આપી શકો છો, સબસ્ક્રાઈબ અને શેર કરી શકો છો. વાત કરીએ ક્વેશ્ચન શું કહેવા માગે છે. ક્વેશ્ચનમાં આપેલું છે કે ભાઈ, ત્રિકોણની બાજુના 12:17:25 પ્રમાણમાં હોય તથા તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. મેં લખ્યા 3 બાજુઓનો માપ A:B:C, 12:17:25 આપેલા છે. સો આપણે ધારી લઈએ A=12x, B=17x, C=25x. પરિમિતિ શું છે? 540 સેન્ટીમીટર આપેલી છે. સો પરિમિતિ એટલે શું? 3 બાજુનો સરવાળો A+B+C. પરિમિતિ કે 540, એના જગ્યાએ બીના જગ્યાએ સીના જગ્યાએ 3ની કિંમત 12x 17x 25. 12 + 17 = 29, 29 + 25 એટલે 54. તો 540 = 54x. 54 નીચે જાય બાજુ ગુણાકાર, તો બાજુ ભાગાકારમાં 540/54=x. સો x = 10 સેન્ટીમીટર. એટલા માટે આપણને એ, બી અને સીની કિંમત મળે 12x 17x 25. 12 × 10 17 × 10 25 × 10 120 સેન્ટીમીટર, 170 સેન્ટીમીટર, 250 સેન્ટીમીટર. વાત કરીએ કે હેરોનનો સૂત્ર. હેરોનના સૂત્રમાં શું જરૂર પડે છે સર? અર્ધ પરિમિતિ જરૂર પડે છે. અર્ધ પરિમિતિ એટલે શું? પરિમિતિના અર્ધ. અર્ધ પરિમિતિ S = પરિમિતિ ડિવાઇડેડ બાય 2. પરિમિતિ મને આપેલી છે એટલા માટે મેં A+B+C કરતો નથી. 540/2=270 સેન્ટીમીટર. હેરોનનું સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળ માટે S(S-A)S-B(S-2)² એટલે કે ટોપીની અંદર 270, એમાંથી 120 બાદ કર્યા, 170 બાદ કર્યા, 250 બાદ કર્યા, એનું સાદું રૂપ આપ્યું તો આનો જવાબ મળે 150, 100 અને 20. અહીંયા હવે સાદું રૂપ તમને સમજાવું કેમ ઇમ્પોર્ટન્ટ છે. સાદું રૂપ પૂર્ણવર્ગ સંખ્યા જે હોય એનું ડાયરેક્ટલી વર્ગમૂળ નીકળી જાય, અથવા તો તમારે શું કરવાનું, પૂર્ણ અથવા બે સંખ્યાઓ રિપીટ બનાવવાની, અથવા પૂર્ણ વર્ગ બનાવ. 100નો વર્ગમૂળ ડાયરેક્ટલી બી હશે 10. ઓકે, 270 છે એના હું લખું છું કેટલા, 90 × 3 150 છે. 50 × 3 20 છે. 20 ના લખીએ છે અત્યારે ભાગ 5 × 4 બરાબર. ધીરે ધીરે સાદું રૂપ આપીએ છીએ. 3 × 3 2 વાર છે એટલે 1 વાર થઈ જાય. 4નું વર્ગમૂળ 2 થઈ જાય. અંદર કેટલા બચે છે? 90 × 50 × 5. 90ના ભાગ પાડું ફરીથી 9 × 10. 50ના ભાગ પાડી તો 5 × 10 અને આના 5ના 5. શું કર્યા મેં? ભાગ પાડ્યા. 90ના ભાગ પાડ્યા, 50ના ભાગ પાડે, બરાબર છે. એ પ્રમાણે હવે સોલ્વ કરીએ. 10 × 30 × 60 બરાબર થઈ ગયેલા છે. ઓકે, કેટલા છે? 9નું વર્ગમૂળ સર 3. 10 × 10 = 2 વાર તો 1 વાર. 5 × 5 = 2 વાર તો 1 વાર. 10 × 50 = 150, 1500 × 90. જુઓ શું કરવાનું, 15 × 10 = 50, 50 × 150 = 60. તો 15 × 90, 1 અને 2 0 બાકી રહે, તો કેટલા આવી ગયો જવાબ? આ 9000 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય? 9000 સેન્ટીમીટરનો સ્ક્વેર જેટલું હોય, બરાબર છે. કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો. થેન્ક યુ. સ્ક્રીનશોટ લઈ લો,